સિક્સ શું છે. ભારત ફોર ની શું જરૂર પડી? ભારત ફોર એટલે ભારત સ્ટેજ ફોર કહેવાય, ભારત સ્ટેજ સિક્સ કહેવાય, યુરો ફોર કહેવાય, યુરો સિક્સ કહેવાય. તો યુરો ફોર ની જરૂરિયાત કેમ પડી અને યુરો ફોર પછી યુરો સિક્સ એટલે ભારત સિક્સ ની જરૂરિયાત કેમ પડી? તો એની પાછળનો લોજિક એ છે કે આજે તમે જે જુઓ છો કે ગ્લોબલ વોર્મિંગ બહુ મોટો એક વર્ડ છે, ગ્લોબલ વોર્મિંગ, એનાથી શું થઈ રહ્યું છે? દિવસે દિવસે ધરતીનું ટેમ્પરેચર વધી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં અતિવૃષ્ટિ થઈ રહી છે, જ્યાં વરસાદની જરૂર નથી ત્યાં વરસાદ પડી રહ્યો છે, જ્યાં ગરમીની જરૂર નથી ત્યાં ગરમી પડી રહી છે, મોટા મોટા આઈસબર્ગ લિક્વિડેટ થઈ રહ્યા છે અને શુદ્ધ હવા મળતી નથી. શુદ્ધ હવા નથી મળતી તો જનજીવન બધું અસ્તવ્યસ્ત થઈ જશે. તમે જુઓ મોટી મોટી મેટ્રો સિટીની અંદર તો તમને સોફોકેશન થવાના ઘણા એક્સપિરિયન્સ પણ થયા હશે. તો એને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટે લોસ બનાવ્યા કે પ્રદૂષણને કેવી રીતના અટકાવી શકાય. તો દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝ માટે ગવર્મેન્ટે નોર્મ્સ બનાવ્યા, યુરો ફોર થી લઈ યુરો વન ટુ લઈને ટુ થ્રી ફોર તબક્કાવાર એને ઇમ્પ્લિમેન્ટ કર્યા અને લાસ્ટ જે ઇમ્પ્લિમેન્ટ થયું એ યુરો ફોર હતું. અને હવે જે થવા જઈ રહ્યું છે અને થઈ ગયું છે એ યુરો સિક્સ છે, ભારત સ્ટેજ સિક્સ છે. તો ભારત ફોર જે સ્ટેજ છે અને ભારત સિક્સ સ્ટેજની અંદર શું વિવિધતાઓ છે એના માટે વાત કરીશું. વિવિધતા એટલે ભારત ફોરની અંદર ઘણી બધી કંપનીઓ સિમિલર ટેકનોલોજી લઈને આવી, અમુક મોડલની અંદર ટેકનોલોજી અલગ અલગ પણ હતી. જેમ કે આપણે વાત કરીએ તો ભારત બેન્ઝ છે, ટાટા મોટર્સ છે, આઈશર્સ છે. ભારત બેન્ઝ એવી કંપની છે જેની અંદર નાની ગાડીથી લઈને મોટી મોટી ગાડીની અંદર એસઆર ટેકનોલોજી હતી. આઈશર્સ છે, ટાટા મોટર્સ છે, એવી ગાડીઓની અંદર નાની ગાડીની અંદર એજીઆરની ટેકનોલોજી હતી ને મોટી ગાડીઓની અંદર એસઆરની ટેકનોલોજી હતી. એ સિવાય એક બીજી ટેકનોલોજી છે જેને ઈજીઆર કહેવામાં આવે છે. જે ઈજીઆર બધી ટ્રકો છોડીને બીજા ઓએમ છોડીને અશોક લેલેન્ડ એવી જે કંપની છે જેની અંદર ઈજીઆરની ટેકનોલોજી હતી બીએસ ફોરની અંદર. હવે બીએસ સિક્સ, બીએસ ફાઈવ સ્કીપ કરી અને બીએસ સિક્સની અંદર આપણું ટ્રાન્સમિશન થયેલું છે. તો શું? તો દરેકની તૈયારી પ્રમાણે પોતપોતાની આગવી ટેકનોલોજી લઈ અને દરેકે દરેક કંપનીઓ ફ્લોર ઉપર આવી છે. એમાંની જે ટેકનોલોજી છે એ એસઈઆર પ્લસ એટીએસ. એસઈઆર જે બીએસ ફોરની અંદર હતી ટેકનોલોજી એને અપગ્રેડ કરીને એસઈઆર વિથ એટીએસ ટેકનોલોજી લઈને આવી છે. એ સિવાય ઘણી કંપનીઓ ડ્યુઅલ ટેકનોલોજી પર કામ કરવા છે. ડ્યુઅલ ટેકનોલોજીનો મતલબ શું છે? એમાં એસઈઆર છે, એટીએસ છે અને ઈજીઆર પણ છે. એવી ઘણી કંપનીઓ આ બે ટેકનોલોજી લઈને આવે છે. આપણે એક કંપનીની વાત કરીશું ભારત બેન્ઝની, તો ભારત બેન્ઝની અંદર બીએસ ફોર અને બીએસ સિક્સ ની અંદર શું વિવિધતા છે અને શું સામ્યતા છે એની એક નાનકડી આપણે વાત કરીશું. તો બીએસ ફોરની અંદર એસઈઆર ટેકનોલોજી, એસઈઆર મોસ્ટ ઓફ બધાને જ ખબર છે, એસઈઆર બહુ જૂની ટેકનોલોજી થઈ ગઈ છે. સિલેક્ટિવ કેટલિક રિડક્શન જેને કહેવામાં આવે છે કે જે અનગમતા ગેસીસ જે પોલ્યુટેડ છે એને રિડ્યુસ કરવાનું, એને કેટલિક કરી કન્વર્ટ કરી અને એટમોસ્ફિયરમાં મૂકવાનું કામ એસઈઆર કરે છે. તો પણ આપણે એક નાનકડું બ્રીફ લઈએ કે એન્જિનમાંથી જે એક્ઝોસ્ટ નીકળે છે એ એક્ઝોસ્ટ સાયલેન્સરની અંદર, એક્ઝોસ્ટ પાઇપથી લઈને સાયલેન્સરમાં, તો સાયલેન્સરની અંદર જેવો એન્ટર થાય ત્યાં આગળ એસઈઆર લગાવવાનું હોય છે. હવે એસઈઆર શું છે? એસઈઆર થી તમે કીધું કે ભાઈ એની સિલેક્ટિવ કેટલિક રિડક્શન અહીંયા પ્રોસેસ થાય છે, એ પહેલા ત્યાં ગાડી એક એડલ્યુમિન ડોઝિંગ નોઝલ હોય છે. એ ડોઝિંગ નોડલ શું કરે છે કે ભાઈ કેટલો નોક્સ છે, કેટલું પોલ્યુશન છે એ પ્રમાણે, કેટલા ટેમ્પરેચર પ્રમાણે એડબ્લ્યુ, એને યુરિયા કહેવાય છે, એડબ્લ્યુ તરીકે જે વસ્તુ આવે છે એ એડબ્લ્યુનો છંટકાવ કરે. એ કેટલિક કન્વર્ટરની અંદર આવે, સિલેક્ટિવ કેટલિક જે એસઈઆર છે એની અંદર આવે છે. હવે એની જે એક્ઝોસ્ટમાંથી જે વસ્તુ આવે છે જેમ કે એનએસ થ્રી છે, એનઓએક્સ છે, એને અહીંયા ગાડી કેટલાઇઝ કરી અને એનું કન્વર્ઝન કરે છે એન ટુ અને એચ ટુ ઓની અંદર. એન ટુ એટલે નાઇટ્રોજન અને એચ ટુ એટલે પાણીની બાફ. આ બે વસ્તુનું વિઘટન થઈ અને તેલ પાઇપની અંદરથી બહાર ગેસ નીકળી જાય છે. તો જે એન ટુ અને એચ ટુ ઓ જે છે એ હાર્મફુલ નથી, એ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગેસીસ છે.
બરાબર છે, પાણી તો રોજ આપણે ઉપયોગ કરીએ છીએ, પાણીની બાબત બને તો વરસાદની શક્યતાઓ વધે છે. નાઇટ્રોજન પણ ઓઝન લેયરને રક્ષણ પૂરું કરવા માટેનું કામ નાઇટ્રોજનનું પણ છે. આ સિવાય ઘણા એવા પાર્ટિકલ છે, સૂટ મટીરિયલ છે, ઘણી એવી અશુદ્ધિઓ જે છે એ કંઈક હદ સુધી બીએસ ફોરની અંદર નીકળતી હતી, શક્યતાઓ ઓછી હતી પણ નીકળતી હતી. તો એવી શક્યતાઓને હજુ પણ રિડ્યુસ કરવા માટે યા એક ઝીરો લેવલ પર લાવવા માટે ગવર્નમેન્ટના ધારાધોરણ પ્રમાણે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવાનું આવ્યું અને નામ આપ્યું ભારત સ્ટેજ 6, કે જેમાં જે પીએમ મટીરિયલ્સ છે, હાઇડ્રોકાર્બન્સ છે, કાર્બન મોનોક્સાઇડ છે, આ બધી નોક્સ છે, આ બધી વસ્તુને ક્યાંક હદ સુધી હજુ પણ ઓછું કરવાનું, કોઈકમાં 50%, 80% પર્સન્ટેજની અંદર ઓછું કરવાનું એક જાહેરનામું આવ્યું. તો એના લીધે દરેક કંપનીએ પોતપોતાની ટેકનોલોજીને હજુ ઓર વિકસાવ્યું. તો ભારત બેંકની આપણે વાત કરીએ તો ભારત બેંક લેવા આવ્યું એસસીઆર પ્લસ એટીએસ. એસસીઆર દેટ મીન સિલેક્ટિવ કેટેલિક રિડક્શન અને એટીએસ આફ્ટર ટ્રીટમેન્ટ સિસ્ટમ. આફ્ટર ટ્રીટમેન્ટ સિસ્ટમમાં શું આવે? સેમ વસ્તુ છે. આફ્ટર ટ્રીટમેન્ટ સિસ્ટમની અંદર જે આવે છે, એક ડીઓસી આવે છે જે ડીઝલ ઓક્સિડાઇઝ કેટેલાઇટ છે, ડીપીએફ ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર, યુટેપ છે જ્યાં યુરિયાનો, જે યુરિયા પહેલા બીએસ ફોરની અંદર અહીંયા થતું હતું એ હવે યુટેપની અંદર યુરિયાનો સ્પ્રે થાય છે. ત્યાર પછી એસસીઆર, એસસીઆર કોમન ટેકનોલોજી છે જે બીએસ ફોરની અંદર પણ હતી, એ ટેકનોલોજી આની અંદર પણ છે. અને એમોનિયા સ્લેબ કન્વર્ટર એટલે કેટેલિક એકે આ વસ્તુ આટલી એડ કરી છે. બરાબર, સેમ વસ્તુ છે. એન્જિનમાંથી એક્ઝોસ્ટ નીકળે છે, એક્ઝોસ્ટની અંદર કાર્બન મોનોક્સાઇડ છે, હાઇડ્રોકાર્બન છે, સૂટ મટીરિયલ્સ છે, દરેકે દરેક વસ્તુ આની અંદરથી નીકળતી હોય છે, નાવ્સ નીકળતું હોય છે. એ શું થાય, એ પહેલા પહેલું એન્ટર થાય છે ડીઓસી ની અંદર. આ ડીઓસી ની અંદર ઓક્સિડાઇઝેશન ની પ્રક્રિયા થાય, અને એ ઓક્સિડાઇઝેશન ની પ્રક્રિયા થાય તો ડીઓસી અંદર શું થાય છે, જે સીઓ છે, એનો છે, એનો સીઓટી CO2 અને NOx ની અંદર એનું પરિવર્તન થાય છે, એને ઓક્સિડાઇઝેશન થઈ જાય છે. ત્યાર પછી એની જોડે ઘણી બધી એવી ઉગ્રણ વસ્તુઓ હોય છે, એ ગેસીસ હોય છે, એ ફિલ્ટર થઈ અને ડીપીએફ ની અંદર, હવે ડીપીએફ ની અંદર શું થાય છે, ડીપીએફ ની અંદર જે સૂટ પાર્ટિકલ્સ છે, જેને આપણે કાલી કે એશ કે સૂટ પાર્ટિકલ્સ છે, એ વસ્તુનું એનાથી ફિલ્ટરેશન થાય છે, જ્યાં એનાથી જમા થઈ જાય છે. ત્યાર પછી એનો જે ગેસીસ છે એ યુટેક થઈ અને ત્યાં યુરિયાની જે ડોઝિંગ નોઝલ છે ત્યાંથી યુરિયાનો સ્પ્રે થાય અને સેમ એસસીઆર ની અંદર થાય છે. તો આ વચ્ચેની અંદરમાં શું થાય છે કે એનું જે એક દરેક ગેસની વચ્ચેનું વિઘટન સ્ટાર્ટ થઈ જાય છે, કેમિકલ પ્રોસેસ થાય. આ એક સમજો ને કે નાની મોટી કેમિકલ ફેક્ટરી છે, કેમિકલ પ્રોસેસ થાય છે. અને એસસીઆર આવીને શું થાય, તો એસસીઆર ની અંદર શું છે, NH3 અને NOx જે છે, NH3 NOx જે છે એનું નાઇટ્રોજનમાં કન્વર્ટ થઈ ગયું, કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ઝન થઈ ગયું અને H2O ની અંદર કન્વર્ઝન થઈ ગયું. નાઇટ્રોજન બની ગયો, કાર્બન ડાયોક્સાઇડ બની ગયો, જે આપણે ઉત્સર્જન કરીએ છીએ, આપણે શ્વાસ લઈને શ્વાસની બહાર જે કાઢે છે કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે, અને H2O, H2 એટલે પાણીની બાબત, આ ગેસીસ બહાર નીકળે છે અને કઈક હદ સુધીની અંદર એમોનિયા પણ નીકળે છે. તો એમોનિયા નું SCR માંથી એમોનિયા સ્લીપ કન્વર્ટરની અંદર તમારું બધા ગેસીસ બહાર નીકળે, એમોનિયા જે વસ્તુ જે છે, એમોનિયા જે છે એને એલિમિનેટ કરવામાં આવે છે, એને દૂર કરવામાં આવે છે. તો મેક્સિમમ ક્વોન્ટિટીનો જે એમોનિયા જે છે એ એસી ની અંદર શોષી લેવામાં આવે છે અને બાકીના જે ગેસીસ જે છે, નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે અને આપણું H2O પાણીની ભાપ છે, આ બધી વસ્તુ ત્યાંથી બહાર નીકળે છે, હાર્મફુલ નથી. તો કહેવાનો મતલબ એ છે કે ડિફરન્ટ BS4 અને BS6 ની અંદર જે મેજર ડિફરન્ટ જે છે એ SCR અને SCR વિથ ATS નો ડિફરન્ટ રહ્યો છે. તમને આનંદ આવ્યો છે, થેન્ક યુ.